हीरा उद्योगमां भारोभार तेजी होवा छतां रत्नकलाकारोना वेतनमां कोई ज वधारो नहीं थयो होवानी फरियादो उठी रही छे। त्यारे आजे वधु एक हीरानी कंपनीना रत्नकलाकारो पगार वधारानी मांगणी साथे रस्ता पर उतरी आव्या हता। वराछाना मातावाड़ी विस्तारमां आवेली ठुम्मर जेम्सना 200 जेटला रत्नकलाकारो आजे हड़ताल पर उतरी आव्या हता। हीरा घसवानी मजूरी नहीं वधाराय त्यां सुधी कामे नहीं चढ़वानी जीदे तेवो चढ़या हता। आ युनिटमां रत्नकलाकारोने हीरा दीठ 10 रूपया मजूरी चुकवाई छे, जेमां छेल्ला 10 वर्षथी कोई वधारो करायो नहीं होवानी रत्नकलाकारोनी फरियाद छे। कंपनीना संचालकોએ જાડા હીરામાં 2 રૂપિયા અને અન્યમાં ગણતરી કરી મજૂરી વધારવાની ખાતરી આપતા રત્નકલાકારોની સમસ્યાનું સમાધાન થયું હતું। કોરોના મહામારી વચ્ચે પણ હીરા ઉદ્યોગમાં સારી તેજી જોવા મળી રહી છે। પશ્ચિમી દેશોમાં પોલિડ હીરાની સારી માંગ હોય હીરાના ઉદ્યોગકારો ઊંચી કિંમતની રફ ખરીદીને પણ ઘંટીઓ પર સતત ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ આ ઉદ્યોગકારો પગાર ઉદ્યોગકારોએ ચકવ્યો ન હતો। તેની નારાજગી રત્નકલાકારોમાં હતી। રત્નકલાકારોને એવી અપેક્ષા હતી કે તેજીમાં હીરા ઘસવાની મજૂરી વધારી હીરાના ઉદ્યોગકારો અને કારખાનેદારો ખોટની ભરપાઈ કરી આપશે, પરંતુ કારખાનેદારો કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નહીં આપવામાં આવતા રત્નકલાકારો નારાજ થતા ઓછી મજૂરીમાં પોષાતું નથી। રત્નકલાકારોએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સ્તરે હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે। જો કે રત્નકલાકારોને કોઈ જ ફાયદો આપવામાં આવતો નથી। લોકડાઉનમાં પગાર અપાયો નથી, તેજીમાં ભાવ અપાતો નથી। હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોનો જ મરો થઈ રહ્યો છે। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ઠુમ્મર જેમ્સના રત્નકલાકારોએ યુનિયનમાં ફરિયાદ કરી છે। તેમની ફરિયાદ એવી છે કે મોંઘવારી વધી છે, છતાં રત્નકલાકારોનો પગાર 10 વર્ષ અગાઉ જેટલો હતો તેટલો જ રહ્યો છે। બીજી તરફ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં માત્ર સુરતથી કરોડોના હીરા એક્સપોર્ટ થયા છે। આગામી સમયમાં કંપની દ્વારા પગાર વધારો નહીં આપવામાં આવે તો કાયદેસરની લડત આપીશું અને હડતાળ પણ યથાવત રાખીશું। એક બાજુ હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે, જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ કોરોનાની વિપરીત સ્થિતિમાં પણ વધ્યો હતો, તે છતાં તેનો લાભ રત્નકલાકારો સુધી પહોંચ્યો નથી। તેને લઈને હવે કારીગરોમાં અસંતોષ મળે છે। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે લેબર વિભાગના અધિકારીઓની હાજરીમાં કંપનીના સંચાલકો અને રત્નકલાકારોની વચ્ચે યુનિયનની મધ્યસ્થીમાં બેઠક મળી હતી, જેમાં કંપનીના માલિકોએ જાડા હીરાની મજૂરીમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। કારીગરોની માંગણી સામે પડતર ગણી આવનારા 2-3 દિવસમાં સમસ્યાનો ઉકેલની ખાતરી પણ આપી છે, જેના પગલે સમસ્યાનું સમાધાન થયું હતું। મારું નામ મકવાણા કૃષ્ણકુમાર સિંહજી દાલા છે। કઈ જગ્યાએ કામ કરો છો? હું અહીંયા ઠુમર જેમ્સમાં કામ કરું છું। શું સમસ્યા છે? હાલે હડતાલ ઉપર બેઠા છો? હડતાલ ઉપર બેસવાની સમસ્યા એ છે કે છેલ્લા 10 વર્ષથી અહીંયા 10 રૂપિયા ભાવ આલે છે, જે અત્યારે આ સમય પ્રમાણે યોગ્ય અત્યારે મોંઘવારીના કારણે બધા કારીગરોને ઘર ખર્ચા માટે પૈસાની જરૂર વધારે પડે, કેમ કે આ મોંઘવારી પ્રમાણે આટલો ભાવ ન પોસાય, ને 10 વર્ષથી આ છેલ્લા 10 વર્ષથી બધા જે કામ કરતા એ અત્યારે ન હાલે। અત્યારે 200-250 જણા રત્નકલાકારો હડતાલ ઉપર બેસે। આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે આપની? આગામી દિવસમાં રણનીતિ એમ રહેશે કે એ લોકો એની માંગ અમારી માંગ પૂરી નહીં કરે તો અમે આ રીતના બેઠા રહીશું અને અમારી માંગ અમે લઈને રહેશું।